શું આપણે આપણા બાળકને હોમસ્કૂલિંગ કરાવવું જોઈએ? નમસ્કાર, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું હોમસ્કૂલિંગ પર. શું આપણે આપણા બાળકને હોમસ્કૂલિંગ કરાવવું જોઈએ? આ પ્રશ્નનો સીધો હા કે ના એવો જવાબ નથી. જરા વિગતે સમજીએ. દુનિયાભરમાં આજે એક એવો મોટો વર્ગ ઊભો થયો છે જે બાળકોને શાળાએ મોકલતો જ નથી. પરદેશમાં તો વર્ષોથી ચાલે છે, પણ છેલ્લા વીસેક વર્ષમાં ભારતમાં ગુજરાતમાં પણ આ પ્રક્રિયા શરૂ થઈ છે. તો શા માટે આ હોમસ્કૂલિંગની જરૂરિયાત ઊભી થઈ? હોમસ્કૂલિંગની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ કારણ કે મુખ્ય પ્રવાહની જે શાળાઓ છે, એ સરકારી હોય કે ખાનગી હોય, એ બાળકમાં રહેલું જે ઉત્તમ છે એને ઓળખવામાં નિષ્ફળ જાય છે. નિષ્ફળ એટલા માટે જાય છે કે ક્યાંક ને ક્યાંક વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે, ક્યાંક ને ક્યાંક શિક્ષકોમાં એ કૌશલ્ય હોતું નથી કે દરેક બાળક અલગ ગતિએ અને અલગ પદ્ધતિએ શીખતું હોય છે, એટલે બધા જ બાળકોને એક સમાન પદ્ધતિ જો ભણાવવામાં આવે તો બધાનો એક સમાન વિકાસ થાય છે એ વાત વૈજ્ઞાનિક નથી. બીજું કે આ શાળાઓમાં વિદ્યાર્થીઓને જે બિનજરૂરી સ્ટ્રેસ આપવામાં આવે છે, એ સ્ટ્રેસ એની કેળવણીમાં સરવાળે તો નુકસાન કરે છે. તો સજાગ વાલી એવું વિચારે છે કે જો આવું જ થવાનું હોય તો એના કરતાં તો સારું એ છે કે આપણે આપણા બાળકોની જવાબદારી લઈ અને એને ઘરે જ ભણાવીએ. બાળકોને ઘરે ભણાવવું એટલે હોમસ્કૂલિંગ. આના કેટલાક ફાયદાઓ છે. પહેલો ફાયદો એ છે કે આમાં બાળકને કોઈ શાળાનું શેડ્યુલ ફોલો કરવાનું હોતું નથી, શાળાનું કોઈ ટાઈમ ટેબલ ફોલો કરવાનું હોતું નથી. આનાથી શું થાય કે એને જે વસ્તુ ગમે છે એ વસ્તુમાં એ ઈચ્છે એટલો સમય આપી શકે, એટલે એ સ્કિલમાં એ આવડતમાં એ આગળ જતા પારંગત થશે. બીજું કે બાળકને શાળાનો કોઈ અભ્યાસક્રમ કે કોઈ પાઠ્યપુસ્તક ફોલો કરવું જ એવું ફરજિયાત રહેતું નથી. એટલે માની લો કે તમને એમ થાય કે તમારા બાળકને હોમસ્કૂલિંગ કરાવતી વખતે તમારે બે પાઠ્યપુસ્તકો ગુજરાત સરકારના વાપરવા છે, બે પાઠ્યપુસ્તકો કર્ણાટક સરકારના વાપરવા છે અને ત્રણ પાઠ્યપુસ્તકો દિલ્હીના વાપરવા છે, તો એ હોમસ્કૂલિંગમાં શક્ય છે. મેઇન સ્ટ્રીમ સ્કૂલ્સમાં, મેઇન સ્ટ્રીમ એજ્યુકેશનમાં એ શક્ય નથી. એને કોઈપણ એક જ બોર્ડના પુસ્તકો અને એક જ કરિક્યુલમ ફોલો કરવો જ પડે. ત્રીજો ફાયદો એ છે કે આમાં બાળકને ઘણું બધું ટ્રાવેલિંગ કરવાનું મળે છે, ઘણા બધા પ્રવાસો કરવાનું મળે છે. કારણ કે હોમસ્કૂલિંગ કરાવતા વાલીઓ જે છે એ બાળકોને ખૂબ મુસાફરી કરાવતા હોય છે, અને આપણે જાણીએ છીએ કે મુસાફરી જે છે એ કેળવણીનું બહુ જ સઘન અને સફળ માધ્યમ છે. મુસાફરીમાં પ્રવાસ દરમિયાન જેટલું આપણે શીખીએ છીએ એટલું કદાચ શાળામાં કે પુસ્તકોમાંથી નહીં શીખતા હોઈએ. તો આવા કેટલાય ફાયદાઓને લીધે થઈને આજે વાલીઓ આ તરફ વળ્યા છે. પણ એની સામે હોમસ્કૂલિંગની કેટલીક મર્યાદાઓ પણ આપણે જોવી જોઈએ. એની પહેલી મર્યાદા એ છે કે જો વાલી હોમસ્કૂલિંગના અભિગમને બરાબર સમજે નહીં તો ક્યાંક બાળકને આજીવન નુકસાન કરી બેસે. ઉદાહરણ તરીકે, જો વાલીને ખબર જ ના હોય કે કઈ ઉંમરના બાળક સાથે શિક્ષણની કેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ, તો શક્ય છે કે વાલીનું એ અજ્ઞાન બાળકને નુકસાન કરે અને બાળકને જે સમયે જે વસ્તુની જરૂર હોય એ કદાચ ન મળે. બીજી મર્યાદા એ છે કે એવું જરૂરી નથી કે વાલીઓને શાળાના બધા જ વિષયોનું જ્ઞાન હોય. હવે જ્ઞાન કદાચ હોય પણ ખરું,
પણ એનાથી એ સાબિત નથી થતું કે એમને એ વિષય સરસ રીતે ભણાવતા પણ આવડતો હોય, જે શાળામાં તાલીમ પામેલા શિક્ષકોને આવડતું હોય છે. અને એનાથી પણ મોટી મર્યાદા એ છે કે માની લો કે વાલીઓ પાસે જ્ઞાન છે, વાલીઓને સરસ ભણાવતા આવડે છે, પણ વાલીઓ પાસે સમય છે? કારણ કે બાળક 24 કલાક ઘરે રહેવાનું હોય તો એની પાસે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી પડે, નહીતર બાળક શક્ય છે કે નવરું બેસી રહે, અથવા તો નવરું બેસી રહે એટલે એ તોફાન કરે, કંઈ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા લાગે, અને એક જે એનો લર્નિંગ ટ્રેક છે, એનો જે કેળવણીનો પાથ છે, એ રૂંધાઈ જાય. આ સિવાય એની ચોથી મર્યાદા એવી છે કે આ ખૂબ જ ખર્ચાળ વસ્તુ છે. જ્યારે તમારે તમારા બાળકને ખૂબ મુસાફરીઓ કરાવવી હોય, એને અલગ અલગ વર્કશોપમાં લઈ જવા હોય, ત્યારે એ બધા સાથે જોડાયેલો જે ખર્ચ છે એને અવગણી શકાય નહીં. એટલે આજે પણ હોમ સ્કૂલિંગ કરાવતા વાલીઓ મહદઅંશે, એટલે કે 95-97% વાલીઓ માત્ર ને માત્ર શહેરોમાં છે. આ વાલીઓ કાં તો ઉચ્ચ મધ્યમ વર્ગના છે, કાં તો અમીર વર્ગના છે. આ સિવાય હોમ સ્કૂલિંગમાં એક વિચિત્ર મર્યાદા એવી છે કે આજે ઘણા બધા વાલીઓ હોમ સ્કૂલિંગને એક ફેશન તરીકે જુએ છે કે ફલાણાના દીકરા કે દીકરીને હોમ સ્કૂલ કરાવે છે, ચલો ને આપણે પણ હોમ સ્કૂલિંગ કરાવીએ, એટલે એને એક ટ્રેન્ડ જેવું લાગે છે, એક ફેશન જેવું લાગે છે. આ મારા મતે એ બાળક માટે ભયંકર વસ્તુ છે. આવા પ્રકારના વાલીઓએ બાળકોને હોમ સ્કૂલિંગ ન કરાવવું જોઈએ. કોઈ દેખાદેખીને લીધે થઈને, શો ઓફ કરવા માટે થઈને, ફેશનમાં આવીને સમાજમાં ચાર લોકોને બતાવવા માટે જો મારું બાળક હોમ સ્કૂલિંગ કરે છે, આ બાળકો માટેના કપડાં પસંદ કરવા જેવું સહેલું નથી. આ ખૂબ ગંભીર પસંદગી છે. એટલે વાલીઓએ આ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ, ખૂબ વાંચવું જોઈએ, અને હોમ સ્કૂલિંગ કરાવતા વાલી અન્ય વાલીને મળવું જોઈએ. ભારતમાં હોમ સ્કૂલ કરાવતા વાલીઓના અનેક સમુદાયો છે. ખાસ જો તમને રસ હોય તો તમે હોમ સ્કૂલર્સ ઓફ ઇન્ડિયા કરીને એક બ્લોગ છે, જેમાં વાલીઓ ઘરમાં બાળકો સાથે કેવી કેવી પ્રવૃત્તિઓ કરાવતા હોય છે એના અનુભવો એ લોકો લખતા હોય છે. કારણ કે હોમ સ્કૂલિંગમાં વળી પાછું ચોક એન્ડ ડસ્ટર ને ટેસ્ટ ને પાઠ્યપુસ્તક ને એ વાંચવું ને એના સ્વાધ્યાય કરવા ને એવું જ કરવાનું હોય તો શાળા બરાબર છે, તો હોમ સ્કૂલિંગની જરૂર નથી. હોમ સ્કૂલિંગ એક શિક્ષણની આગવી પદ્ધતિ છે, આ સમજવું જરૂરી છે. વળી પાછા આટલું સમજ્યા પછી આપણે પ્રશ્ન પૂછીએ કે શું બાળકને હોમ સ્કૂલિંગ કરાવવું જોઈએ, તો હવે તમારી પાસે એના ફાયદાઓ છે, એની મર્યાદાઓ પણ છે. મારો અંગત અભિપ્રાય એવો છે ભારત જેવા દેશ માટે કે આપણે મધ્યમ માર્ગ અપનાવીએ, એટલે આપણે આપણા બાળકને એવી શાળામાં દાખલ કરીએ કે જ્યાં અટેન્ડન્સની બહુ માથાકૂટ ના હોય, હાજરીની બહુ માથાકૂટ ના હોય. તો આપણે શું થશે કે હોમ સ્કૂલિંગના જે ઉત્તમ પાસાઓ છે, દાખલા તરીકે 7 દિવસનો એક વર્કશોપ છે સાયન્સનો, અને તમારે તમારા બાળકને ત્યાં લઈ જવું છે, તમારી પાસે સમય છે અને તમારે લઈ જવું છે, તો શાળા તમને પરવાનગી આપશે? તો એવી શાળા પસંદ કરવી કે જે આવી વસ્તુઓ માટે તમને પરવાનગી આપે અને બાળકને રજા પણ આપે, તો તમને બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડ્સ મળી શકે. છેલ્લી વાત આપણે એ કરવી છે કે હોમ સ્કૂલ કરેલા બાળકોને આગળ ભવિષ્યમાં કોલેજીસમાં એડમિશન મળે કે કેમ, કારણ કે એમની પાસે તો પ્રમાણપત્રો હોતા નથી, માર્કશીટ્સ હોતી નથી, તો શું થાય? તો અત્યારે જે લોકો હોમ સ્કૂલ કરી રહ્યા છે એ બાળકો NIOS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, જે કેન્દ્ર સરકારનું શાળાનું ઓપન બોર્ડ છે, એમાં 10મા અને 12માની સીધી પરીક્ષાઓ આપતા હોય છે. અત્યારે તો મોટા ભાગના એમાં સફળ થાય છે અને કોલેજીસમાં એડમિશન લે છે અને મુખ્ય પ્રવાહ સાથે ભળી પણ જતા હોય છે. આ ભળવું ખૂબ જરૂરી છે. હોમ સ્કૂલ કરેલું બાળક એકલવાયુ ન બની જાય એ જોવાની સંપૂર્ણ જવાબદારી વાલીની છે. તો મને લાગે છે કે આટલી પ્રાથમિક ભૂમિકા છે, પણ જે વાલીઓએ આ દિશામાં આગળ વધવું હોય એમણે આના ઉપર સઘન અભ્યાસ કરવો જ પડે, એ પહેલાં
બાળકના ભવિષ્યને લગતો અગત્યનો નિર્ણય આપણે માત્ર કોઈ ફેશન કે ગેલછાથી ન લઈએ, એની તકેદારી રાખીએ. મને લાગે છે કે આજની આ વાત આપને ગમી હશે. મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.